કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજથી આપણે ધોરણ 7 સ્વાધ્યાય 7.1 ધોરણ 8નો આપણે શરૂ કરી રહ્યા છીએ. જેમ કે તમને ખબર છે કે આપણે ઘણા બધા પાછળ છે, એટલે હવે આપણે વિડીયો ચાલુ જ રાખવાનો છે, ભલે પરીક્ષા ચાલતી હોય તો પણ. બરાબર, પહેલો પ્રશ્ન છે, નીચેમાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી? બરાબર, તો આ પ્રશ્નનો જવાબ આપણે શોધવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો જોઈએ એના જવાબો. પહેલી સંખ્યા છે 216. તમને બધાને અવયવની રીત કરતા આવડે છે, જે તમે વર્ગ અને વર્ગમૂળમાં શીખી ગયા છો. બરાબર છે, જોજો અહીંયા એકમના સ્થાનમાં 6 છે, એટલે આપણે 2 વડે ભાગીશું, તો 2 એકા 2, એકને ભાગ ના જાય એટલે 0, અને 1 લીધો આ એટલે 2 8 16. બરાબર, 2 5 10, 2 4 8 27, 2 54, 3 9 27, 3 4 9, અને 3 1 3. પછી અહીંયા આપણે આ રીતે એના જોડ બનાવવાની. બરાબર છે, વર્ગમૂળમાં આપણે બબ્બેની જોડ બનાવતા હતા, યાદ છે ને તમને? જો આ બેની પણ આમાં ઘન અને ઘનમૂળ છે. બરાબર, તો ઘન હોવાને કારણે આપણે 3 3ની જોડ બનાવવાની. જો આ 3ની જોડ બનાવી આપણે આ જ રીતે અહીંયા આ 3ની જોડ બનાવી, એટલે 2નો ઘન અને 3નો ઘન, ઘન એટલે ઉપર 3 મૂકવાના. બરાબર, તો 2 × 3 આખા કૌંસનો ઘન થશે. એટલે જો અહીંયા આપણે વર્ગમૂળમાં 2 નહોતા લખતા, બરાબર, પણ અહીંયા ઘનમૂળ છે એટલે આપણે અહીંયા 3 લખવાના. એટલે 216નું ઘનમૂળ કેટલું થશે? 2 × 3, 3 × 2 6, એટલે 6નો ઘન 216 થાય. બરાબર, હવે આપણે આગળ જઈશું. આગળ છે 128. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક તમને હું વાત કહેવા માગું છું કે કદાચ તમે તમારી નોટમાં દાખલાઓ નથી ગણ્યા હોય તો તમે બધા જ દાખલા કમ્પ્લીટ કરી દેજો. વચ્ચે મેં કેટલાક વિદ્યાર્થીઓને ફોન કર્યો હતો, તો એમને કહ્યું કે અમારું ઘણું બધું લેસન બાકી છે. તો કદાચ તમને કોઈ શિક્ષક ફોન કરીને કહેશે અને તમારી પાસે તમારું જેટલું ભણાયું છે એટલું કદાચ માંગશે, અને જો તમારું ના થયું હોય તો તમને પરીક્ષામાં કદાચ 5 માર્ક્સ ઓછા, એટલે -5 માર્ક્સ પણ કરી શકે છે. એટલે અત્યાર સુધી જેટલું થયું છે એટલું બધું જ તમે કમ્પ્લીટ કરી દેજો. આ જો આપણો પહેલી પરીક્ષાનો કોર્સ પૂરો નથી થયો, એટલે કદાચ હું તમારી પાસે નહીં માંગ, કોઈ ડિમાન્ડ કરું, પણ બીજા બધા વિષયોમાં પ્રથમ સત્રનો સિલેબસ પૂરો થઈ ગયો છે, એટલે નોટો કમ્પ્લીટ કરી દેજો. તમારી પાસે ક્યારેક પણ માગશે અને વિડીયો કોલિંગ કરીને તમારી પાસે માર્ક્સ કહેશે કે આ વિષયમાં આ સબ્જેક્ટ કે આ પાઠ બતાવજો મને, તો ત્યારે તમને બતાવવું પડશે. બરાબર, એટલે હું તમને સારા માટે કહું છું, તમે બધું કમ્પ્લીટ કરી દેજો. ચાલો આપણે જઈએ પ્રશ્ન 1ના બીજા દાખલા પર. 128 છે, બરાબર, 2 6 12 અને 2 6 8, 2 3 6, 2 2 4, 2 16 32 થાય. આ તમને આવડે જ છે, 2 8 16, 2 2 4 અને 2 1 2. બરાબર છે, તો જો અહીંયા આ 2ની કેટલા છે એ ગણી લેવાના. જો 1 2 3 4 5 6 7. બરાબર, તો જો આ 3ની એક જોડવાની, આ 3ની એક જોડી, અહીંયા એક જ રહ્યા, તો જો 2ની 3 જોડ નથી થતી નાની 3 જોડ. બરાબર છે, એટલે આ પૂર્ણ ઘન સંખ્યા નથી. બરાબર, ચાલો હવે આગળ જઈએ. 1000, બરાબર, 2 5 10 500, 2 250, 2 125, 5 25, 5 5 અને 5 1 5. આ તમને બધાને ખબર જ છે, એટલે હું બહુ ડીપમાં જતો નથી. જો અહીંયા 2ની 3 જોડ બને અને 5ની 3 જોડ બને છે. બરાબર, તો 1000નું ઘનમૂળ કેટલું થશે? 2 × 5, તો 5 2 10, એટલે 10નો ઘન. બરાબર છે, ચાલો આપણે આગળ જઈએ. ચાલ, આગળનો દાખલો છે 100. બરાબર, તો 2 5 10 0, 2 25, 2 5 5 25 ને 5 1 5. જો અહીંયા 2 2 2 × 2 અને 5 × 5 થાય, અહીંયા 2 અને 5ની 3 3ની જોડ નથી થતી ને. બરાબર, એટલે આ સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા નથી. અહીંયા આગળ છે 46656, એકમના સ્થાનમાં 6 છે, એટલે 2 વડે આપણે ભાગીશું, તો 23,328 મળશે. પછી 11,664 મળશે. આ બધા 2 2 વડે જ ભાગ્યા છે. આ બધું તમને આવડે જ છે કે 2 વડે ભાગીને કરવાનું છે. બરાબર છે ને? બરાબર છે. જો પછી 2,916 થશે, પછી 1,458 થશે. આવું નથી સમજો તો 2 વડે ભાગવાનું છે, એટલે જો 729 થાય, તો 3 2 6, 3 6 12, 3 3 9, 3 8 24, 3 1 3, 3 27, 3 9 27 ને 3 1 3. હવે જો અહીંયા 2ની કેટલી જોડ થશે, તો એ પહેલાં લખી દેવાના અહીંયા, અહીંથી ગણીને કેટલા 2 થાય છે. બરાબર, અહીંયા આ 3 જોડ બની, આ 3 જોડ બની, આ 3 જોડ બની અને આ 3 જોડ બની, તો 2ની કેટલી 3 જોડ બની છે? 1 અને 2,
બરાબર, તો એક અને બેનો ઘન ઘન, બરાબર, આ જ રીતે ત્રણનો પણ. પછી આપણે ગુણાકાર કરી દેવાનો, બે દુ ચાર, ચાર તારી બાર ને બાર તારી છત્રીસ, બરાબર, છત્રીસનો ઘન, છત્રીસનો ઘન એટલે છત્રીસ ગુણ્યા છત્રીસ ગુણ્યા છત્રીસ જો તમે કરશો તો તમને જવાબ મળશે 46,656, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પહેલો પ્રશ્ન પૂરો થાય છે. હવે છે બીજો પ્રશ્ન, એવી નાનામાં નાની નાની સંખ્યા શોધો કે જેથી નીચે આપેલ સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય, બરાબર. તો ચાલો આપણે દાખલો ગણીશું, ચાલો આપણે દાખલાની શરૂઆત કરી રહ્યા છીએ. મિત્રો, ફરી એક વાત હું તમને કહું છું, નોટો કમ્પ્લીટ કરી દેજો, ન તો તમે પ્રોબ્લેમમાં ફસાઈ શકો છો, બરાબર છે. ચાલો પહેલો દાખલો 243 છે, બે અઠા 24, બે એકા બે, બે દુ સોરી ત્રણ દુ છ, એક વધી ગયો, બે વધી ગયા, બરાબર, ત્રણ સિત્તા 21, નવા 27, ત્રણ તારી નવ અને ત્રણ એકા ત્રણ. જો અહીંયા કેટલા ત્રણ છે ગણી લેવાના, એક બે ત્રણ ચાર પાંચ, બરાબર. તો જો એક બે ત્રણ ચાર ને પાંચ, તો અહીંયા ત્રણ ત્રણની જોડ બની ગઈ, ત્રણ ત્રણની જોડ બનાવો, વર્ગ અને વર્ગમાં બબ્બેની જોડ બનાવતા, તો અહીંયા ત્રણની જોડ બનાવ, અહીંયા ત્રણની જોડ બનતી નથી, બરાબર. તો એ આપણે લખી દેવાનું કે ત્રણની ત્રણ ત્રણની જોડ નથી બનતી, તો આપણે એને ત્રણ વડે ગુણતા પૂર્ણ ઘન થાય, એટલે 243ને ત્રણ વડે ગુણીશું 739 થશે, અને 739 એ પૂર્ણ ઘન સંખ્યા છે, બરાબર. એ જ રીતે 256 છે, જો બે કા બે, બે દુ ચાર, એક વધ્યો બે ઠા 16, બે છંક 12, બે છો 8, બે તારી છ, બે દુ ચાર, બે એકા બે 16, બે 8 16, બે છો 8, બે દુ ચાર અને બે એકા બે. જો આ બધા બબ્બે બબ્બે ગણીને અહીંયા લખી દેવાના, જો આ રીતે મેં લખ્યા ત્રણ બની, આ ત્રણ બન્યા નથી બનતી, એટલે બે વડે ગુણતા તે પૂર્ણ ઘન થાય, એટલે 256 ગુણ્યા બે કરીશું તો 512 થશે, અને 512 એ 8નું ઘન છે, બરાબર છે, એટલે ઘનમૂળ છે. પછી આગળની સંખ્યા છે 72, બરાબર. તો જો બે તારી છ, બે છંગ 12, બે 18 36, બે 9 18, ત્રણ તારી 9 અને 3 એકા 3. જો આ બબ્બેની ત્રણ જોડ બને છે અને ત્રણ ત્રણની બે જોડ બને છે, તો ત્રણ વડે પૂર્ણ ગુણતા પૂર્ણ ઘન થાય. આટલું લખશો ને તો પણ હાલમાં ચાલશે, પણ પરીક્ષામાં લખવાનું છે. હા, પણ પાછું તમે એવું કહેશો કે અમે પરીક્ષામાં લખતી વખતે પૂછશો, એવું જો કોઈ આવું બધા પ્રશ્નો પૂછે ને, તો પછી મને બહુ ખોટું લાગે, અને પછી મને એવું કહેવું પડે કે બધું જ તમારે લખવું પડે. એટલે પરીક્ષામાં લખવાનું છે, અને ના ખબર પડતી હોય તો હમણાં પણ લખવાનું ચાલુ રાખવું, મને કોઈ જ વાંધો નથી, બરાબર. ચાલો આગળનો દાખલો ગણીશું. આગળ છે 675. જો ત્રણ દુ છ, ત્રણ દુ છ, એક વધે 3 પંચા 15, 3 સીતા 21, એક વધ્યો 3 પંચા 15, 3 દુ છ, એક વધ્યો 3 પંચા 15, પાછું પાછું 25 ને 5 એકા 5. અહીંયા જો 3 ત્રણની જોડ બને, 5ની જોડ નથી બનતી, એટલે 3ની, બરાબર. તો 5 વડે ગુણતા તે પૂર્ણ ઘન સંખ્યા થાય. એ જ રીતે 100 જુઓ, હવે છેલ્લો છે આમાં, 2 પંચા 10 શૂન્ય, 2 25 50, પાછું પાછું 25 ને 5 એકા 5. જો અહીંયા 2ની પણ જોડ નથી બનતી અને 5ની પણ જોડ નથી બનતી, 3 3ની નહીં બનતી ને, બરાબર, એટલે 2 અને 5 બંને વડે ગુણતા તે પૂર્ણ ઘન સંખ્યા થાય, અને તે સંખ્યા કઈ હશે, 1000 થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો સ્વાધ્યાય 7.1ના પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન પૂરો થાય છે. જો તમને કોઈ તકલીફ હોય તો જ મને પૂછજો, બરાબર. અને બીજું, પરીક્ષા ચાલુ થાય છે, પરીક્ષા ચાલુ છે છતાં પણ હું તમને એક એક વિડીયો મોકલીશ જ, કારણ કે આપણે ઘણું બધા પાછળ છીએ હાલમાં, બરાબર. અને બીજું કે નોટો કમ્પ્લીટ કરી દેજો, બરાબર, પરીક્ષા પણ આપજો, પરીક્ષા માટે બધાને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.